કેશોદ મેઘવાળ પંચના આગેવાનોએ ડીવાયએસપી બીસી ઠક્કરની મુલાકાત લીધી હતી અને આવનારી તારીખ 21 ઓગસ્ટના રોજ એસીએસટી તરફથી સંપૂર્ણ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હોય જેને કેશોદ શહેર પણ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે બંધમાં જોડાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કાયદો વ્યવસ્થા જાળવવા રજૂઆત કરી હતી. આ અગાઉ આ આગેવાનોએ કેશોદના બે વેપારી સંગઠન વ્યાપારી વિકાસ મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનોને રૂબરૂ પત્ર આપી બંધમાં એલાનમાં સહકાર આપવા રજૂઆત કરી હતી. આ પત્રમાં તારીખ 1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે એસીએસટી સમાજનું આંતરિક વર્ગીકરણ કરી પેટા શ્રેણીમાં આવતા જરૂરિયાતમંદોને અનામતનો લાભ મળે તેવો આદેશ કર્યો છે. આ આદેશથી એસીએસટીને મળતા અનામતના લાભ છીનવાતા હોય જેના વિરોધમાં એસીએસટીએ ભારત બંધનો એલાન આપ્યો હોય કેશોદ શહેર પણ બંધમાં જોડાશે. સુપ્રીમ કોર્ટ આ આદેશ રદબાતલ કરી મૂળ લાભો પૂર્વવત કરવા આદેશ કર્યો અને આ મુદ્દે સંસદમાં કરોડો સાસા થાય તેવી માંગ કરી છે. બાહુભાઈ રાવલિયા, પ્રમુખ મેઘવાળ પંચ કેશોદ. 1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય આવેલો છે એસસી એસટીની વિરુદ્ધમાં, કે પેટા અનામતો આપવી, એમાં અમારી અનુસૂચિત જાતિ જનજાતિ બંને જ્ઞાતિઓને મોટો અન્યાય થઈ રહ્યો છે, એની વિરુદ્ધમાં 21 તારીખે ભારત બંધનું જે એલાન કરેલું છે એના અનુસંધાને કેશોદમાં પણ અમે 21 તારીખે બંધ કઈ રીતે રહે એ માટે વેપારી મહામંડળને મળી એને વાત કરી અને શાંતિપૂર્ણ રીતે બંધ થાય એવી અમે એમને વિનંતી પણ કરેલી. આજે કેશોદ પોલીસ સ્ટેશને અમને બોલાવેલા શાંતિ સમિતિ માટે, એમાં પણ અધિકારીશ્રીઓને અમે વાત કરેલી છે કે શાંતિથી અમે આ બંધ કરવાના છીએ અને અમારો એક સૂર ભારતભરમાં સુપ્રીમ કોર્ટને મળે અને સુપ્રીમ કોર્ટ એમના નિર્ણયમાં ફરી પાછા જે મુખ્ય મૂળ જે હતો એ જે રીતે થાય અને સંસદમાં આ વિષય લઈ આવે અને સંસદમાં જે ખરડો પસાર થાય એટલા માટે અમે આવેદનપત્ર પણ આપવાના છે અને શાંતિથી આ કાર્યક્રમ પૂર્ણ કરવાના છે.